उनालो आयो से ने बदा खोवाई गया से मैं घोड़ा खानो मनतु से लारी वालो आटा मारे पर केम खाओ नती मनचुक नती बाबू दादा नती बुरा भाई नती संतोष केम घोड़ा खाओ पैसा नती मारी पाया आम नाम बेड़ी जाक्ष कोई आवतो नती पासा आई जो ढिंगा हूं आई जो ने ए क्या खोएगा तो महीना दिवस के अंदर हम जो ढिंगा હું જો તો ઠેટ કામરો દેશ હે લે તો અહીંયા જાદુ શીખવા જતો અને જાદુ શીખીને એવો ડાન્સર જાદુ શીખ્યો એવો કેવો જાદુ ડેન્જર ટ્રેનિંગ લીધી જાદુ ની અને શીખી લીધું અને આમ જો આજને આજ જ તે જાદુ કરવાનું છે વાલમ ભાઈને મુરત કરવા જવાનું છે આપણે ઓ આપણે શું કરવાનું છે ખબર એટલે હું તને કહું મોજે મોસ કરવાનું છે એ મને બીક નહીં લાગે લા બીક છે નહીં લાગે હું હો તો ખરી ને તો વાંધો નહીં મને મોઢું દેખાડજે પાછો હા હા ભાઈ મોઢું તને દેખાડી દે પણ જો કામરૂ દેશનું જાદુ અહીંયા ગામમાં નાક ધીમે ગામમાં છે કે નહીં ટ્રાય મારવાનું છે વાલમભાઈ ઘરમાં તો વાંધો નહીં હાલો હાય વાહ વાલમભાઈ વાહ મફતમાં સસમા મળી ગયા અને એન્ટ્રી પાડવાનો હવે હાલો ડાઈજમાં કેમ છે આ ડાઈજમાં જોઈ ને ઠંડુ ગંડુ પીએ ને તો ઠંડુ ખાઈએ તો સારું લાગે ઉનાળામાં આવું આવું શિખંડ ને મઠો મોંઘો છે બહુ ગુલફી ગળાય નહીં ને ગોલા ગંધાય બહુ તમે ગમે એ વાતમાં છે ને ગમે તારે ગીત ન બનાવી જાતા હો સમજાવું છું ગીતમાં સમજાવું નથી તમને એકને ન ભાવે કઈ ની અમને ભાવે જે કહીએ ની કરીને દેખાડવાનું અને લાવી દેવાનું અહીંયા જે કહેતા હોય ની તમને શિખંડ મારથી સવાતો નથી તમારથી નો ચવે એમાં અમે શું કરીએ અમારથી ચવે ને અમારે પણ આરે દાંત પણ એ હું એમ સાવી એકું પણ સાવી ને કે આપણે અલગ અલગ વિચારો આવે હું ખાઈ એમ થાય માણસો કામ ગોતે કોઈ પાસે કામ નથી એ ભાઈ કામ અમારી પાસે નથી તને હું આપી ખાડા ગાય ફળિયામાં વાંધો ને રહો ઠીક એ ભાઈ હું તો વાત કરું છું ગાળવાનો નથી એમે નવરા સીવી કામ કાજ છે ને તાર તને કહીશો એ વાંધો ને વાલમભાઈ હા તો આવજો મે સાટાનો લા શિખંડ લાવી દઉં છું તને કાતરું મારી માં શિખંડ ન ખાવ મઠો ખાવ હોય મઠો લાવો મઠો હા 100 ગ્રામ લેવું 100 ગ્રામ 200 ગ્રામ 200 ગ્રામ હા હા તે વાંધો ને લઈ આવું હમણાં 450 નો કિલો આવે ની જલ્દી આવજો કે ઉભા ન રહી જતા શિખંડ લેવાય ગયા છે અને આજ પહેલી વાર હું આમના ઘરે લગ્ન કરીને આવ્યા પછી કાંઈક હારી વસ્તુ ખાય છે એમ ઈ તે શિખંડ ને પૂરી આમની જે મેં બાદી બાદી મઠો લેવા મોકલી દીધા કોઈ ઘરે નથી હવે હું શું કરીશ કોઈ છે અહીંયા બચાવો કોઈ છે અહીંયા મને તો બીક લાગે મમ્મી કોઈ છે અહીંયા એનું નીકળું પૂરી પાસે તું પેલા 1000 રૂપિયા માંગી લે અને 1000 રૂપિયા આપી દે કે નહીં
એટલે પછી ભૂરીને કહે છે હું આ એરું કાઢી દઉં એમ. હા, અને પછી મારી પડખે આવીને ધોકો લઈને થોડોક એકાદો ધોકો ખોટ ખોટું માર કે નહીં એટલે હોય જાવ, એટલે ભૂરીને એમ થાય કે ઢીંગા એરું કાઢ્યો. અલે જલ્દી જા, તે વિવામાં હમણાં એરું કાઢ નાખો. 1000 રૂપિયા થશે હો. એટલે 1000 રૂપિયા એરું કાઢવાના? 1000 રૂપિયા થોડા હોય તો ઓળે જાવ, 1000 દેવાસ? ના ના, કાઢી નાખો, 1000 રૂપિયા આપી દઈ. મારો જેમ જોખમ માં મેં કોણ હોય, મને ડગ મારી ગયો હોય તો ઉપર નો ઓળે જાવ. મેં તું કાઢી નાખલે હું તરત 1000 રૂપિયા આપી દઈ. તો આપી દે એટલે 1 લાખ મારું ને એટલે ઓળે જાય. પણ અત્યારે મારી પાસે નથી આ શિખંડ લેવા ગયા છે, શિખંડ કે મઠો લઈને આવે ને એટલે હું તને આપી દઈશ. વાંધો નહીં, આવ્યો ભર્યો. તું કે એરું કાઢવા માંડ્યો હા તો મહેનત ના લેવાના છે. લે, તું જોખમ માં નાખી લે. ઓસો ગલા એનું કાઢું, એમણે આપી દો પૈસા. અન તે કીધું ભાઈ પીશમ? હા, મેં કીધું લે હું જો એ પૈસા પર ના પડે તો તાજું વહી જાય, વહી ગયો તું ઉપર હામે. હા તો મેં જીવ બચાવ્યો એનો. તો પણ 1000 રૂપિયા નો હોય જીવ બચાવવાના? હાલે 3 રૂપિયા આપું. એ ભાઈ કરી હું કાઈ નો આવે. હા તો હાલે 300 લઈ જા, 300 આપું. હાલે 1000 પૂરા આપવા છે? ના ના, 1000 નો હોય. હાલે ધ્યાન રાખજો. આ પછી અત્યારે હું ધ્યાન રાખું તો પાછો લઈ જાય તમ તારે. હાલે હવે જીવ લગતા છે ઢીંગા ને. હા ભાઈ હાલે ને, 300 તો કાંઈ નહીં આપું. બધાય હું થોડું કરવા માંડ્યા પણ એક તો મારો જીવ બચાવ્યો ને પાછા. હા પણ જીવ બચાવ્યો ને ત્યારે એના 300 આપું, નકર હું કોઈ 3 રૂપિયા નું આપું. હાલ લઈને વેતું પડ. કાંઈ વાંધો નહીં, બીજા 500 લઈ જઈશ, ધ્યાન રાખજો. તમારે જવું પડશે કોક નું ગાળ જો કરવા. ત્રણસો તારા. મહેનત મારી વધારે હતી હો. એટલે મહેનત ને મહેનત આપણે બે વધારે કરી, પણ તોય 1000 ને બદલે 300 જ મળ્યા. એ વાલમ અડી ગયો ને વાલમ. એક કામ કરી વાલો, વાલમ ભાઈ પર જઈ હું એનો કોંડા બની જાઉં અને વાલમ ભાઈ ને સોંટી લાવ. એ 1000 રૂપિયા નું આપે ને ત્યાં સુધી તું મને કાઢતો નહીં. બરોબર, વાંધો નહીં. હા ચાલ. હા, એક્શન માતા શીખી લઉં સસમા ની. ચાલે આવું. ગઢડા તો નીચે દેખાતું એટલે કાઢી મેકો. તું હમણાં 1000 માં કાઢી ગયો, પાછો 5000 નો હવાજો થાક. આપી ગયો ને આગર માં કાઢી જાય. અચ્છા, બાકી ના આપવા, 1000 આપવા એટલે 1700 આપવા એટલે એને એરા કોને કાઢે મેકો. હા ભાઈ, હવે અહીંયા પણ આપું છો. હવે આ મારું બધું ફરતું ઘૂસવાઈ ગયું. હવે 1000 અને હવે 700 બાકી ના આવે. હા ગુડ, કાઢ કાઢ જલ્દી. પાછન તું ભાઈ, સંતુ ભાઈ, સંતુ એમ કેમ ઉઈ ગયો? આ સંતુ તમને કે દેખાય? હા હા, કાસે આ તો ઈ હવે જાવ ને. હવે ઈ એરુ હતો, ઈ યાર નતો તો કેવડો મોટો એના કોંડા ઈ સંતુ હતો. હવે સંતુ થોડો એના કોંડા બની હકે. હવે તું ઓળખતી રીતી મનસુખ ને ભૂરા ભાઈ ને ઢીંગો ને સંતુ ની બધા એના કોંડા જેવા છે.
ઈ બાર વેદે ને મહિનો મહિનો એટલે નઈ જ નવું શીખીને આવે આ એના કોંડા સંતુ થશે સંતુ